ત્યાં જ્યાં ઉમટી પડી મુલાકાતીઓ અને ભીડ. હાલ દિવાળી અને નવા વર્ષનું મિની વેકેશન ચાલી રહ્યું છે. તેવામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં રજાનો માહોલ છે. તેવામાં અમદાવાદના કાંકરિયા સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. રજાના દિવસોમાં પરિવાર સાથે સહેલાણીઓ રાઇડની મજા માણવા પહોંચ્યા હતા. નવા વર્ષના દિવસે 70,000 તો ભાઈબીજના દિવસે 75,000 જેટલા પ્રવાસીઓએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. મજા મજા ધમાલ મજા આવે છે મજા આવે છે મજા આવે છે. શું શું જોયું કાંકરિયામાં? શું જોયું? પછી ખાધું. શું કહેશો, કેવો કાંકરિયામાં કેવું લાગ્યું તમને, કેવી મજા આવી? એકદમ મસ્ત મજા. કેટલું એન્જોય કર્યું? બહુ બહુ એન્જોય કર્યું. બહુ મસ્ત છે, બહુ વેલ મેન્ટેન છે અને ક્લીન છે, નીટ એન્ડ ટાઈડી છે. એકદમ મજા આવી. બાળકો માટે પણ સારું એન્ટરટેનમેન્ટ છે અને આનંદ આવ્યો. ક્યાંથી આવ્યો છો? હું કચ્છ ભુજથી. હું તો નલિયાથી આવ્યો છું, આપણો ગુજરાતનો છેડો નલિયા કચ્છ અબડાસા. ઘણો આનંદ આવ્યો. હા, બહુત મજા કી ટ્રેન મેં બેઠને કે લિયે હમ તો બહુત એક્સાઇટેડ હૈ. और अभी हम जस्ट आए हैं तो पहले सर हमने ट्रेन की कि अभी सब घूमना बाकी है, वोटिंग करना बाकी है, बट बहुत एक्साइटेड है. दर वर्षनी जेम आ वर्षे पण कांकरिया तेमज प्राणी संग्रहालय ने अंदर मुलाकातियों आ दिवाली पछीना उत्सव में एमना घरे जे मेहमानो आया होय ने बदल लोग अहीं कांकरिया आवी रह्या छे ए माटे विशेष व्यवस्थाओं करवामां आवी छे. टिकट बारी उपर एक्स्ट्रा स्टाफ अने सिक्योरिटी गार्ड नी व्यवस्था करी छे. સાથે સાથે અંદર જયારે પ્રાણી સંગ્રહાલય ફરતા હોય ત્યારે પણ એમને સરળતાથી બધી પાણીની ઉપલબ્ધિને બધું થાય એ માટે એ વ્યવસ્થા પણ કરી છે. અને અત્યારે આપણે બે દિવસ પહેલા 70,000 મુલાકાતીઓ આવ્યા હતા, ગઈકાલે પણ 50,000 મુલાકાતીઓ આવ્યા. ખૂબ જ સારી સંખ્યામાં મુલાકાતીઓ, એકદમ શાંતિપ્રિય બધા લોકો છે અને શાંતિથી પ્રાણી સંગ્રહાલય અને કાંકરિયા ફરી રહ્યા છે. એવી રીતે જ એ લોકો ફરે અને પ્રાણીઓને કોઈ પણ ડિસ્ટર્બ ના કરે એમને અહીં સુવિધાઓ માટે અમે ઉભેલા છીએ અને અમારો સ્ટાફ પણ અત્યારે અંદર રાઉન્ડ લઈને બધી વ્યવસ્થાઓ કરી રહ્યા છે.